હું બાપભાઈ મણવાર અમાપુર રહેવાસી. આજરોજ અમારે જે નિવૃત્ત કર્મચારીઓ હતા, કોઈ આચાર્ય થઈ નિવૃત્ત થયા, કોઈ આર્મીની અંદર હતા તે પણ નિવૃત્ત થયા, કોઈ જિલ્લા પંચાયતમાં તે પણ નિવૃત્ત થયા. નિવૃત્તિ માને આજે એક સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો. તો કે સન્માન સમારંભનો કાર્યક્રમ તે તો અમે એક નિમિત્ત બનાવ્યું હતું, પણ અમાપુર મણવાર પરિવારની લાગણી ને વશ થઈ અને અમને લોકો જે બહાર રહીએ છીએ તેને પણ બોલાવી અને અમારું માનભેર સન્માન કર્યું, સ્નેહ મિલન પણ કર્યું. આજે નૂતન વર્ષ છે, નવા વર્ષે આ નવા વર્ષે બધાને સાથે રાખી અને જે ભાઈચારાની એક ભાવના કેળવવાનો જે અથાગ પરિશ્રમ કરી અને જે ભાવ ઊભો થયો છે એના વતી હું પણ ખૂબ ખૂબ ગદગદિત થયો છું. આ તકે ખાસ કરીને મારે એ કહેવાનું છે કે મણવાર પરિવાર છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તેવી શુભાવના સાથે આજનો મેં અમારો કાર્યક્રમ પૂરો કર્યો છે. આ તકે જ્યારે નિવૃત્ત કર્મચારીઓને અધિકારીઓને સ્ટેજ ઉપર બોલવા માટે બે શબ્દો જ્યારે કહેવામાં આવ્યા ત્યારે તેમણે ખાસ કરી શિક્ષણ પર ભાર આપ્યો, વ્યસન મુક્તિ ઉપર ભાર આપ્યો અને ખાસ કરીને તો એમ કે તમે શિક્ષિત બનો તો સંગઠિત થાઓ અને શિક્ષિત બન્યા પછી સંગઠિત થયા પછી તમારે જીવનની અંદર સંઘર્ષ એવો કરવાનો કે તમે દિન પ્રતિદિન આગળ વધો એવી આજે ભાવના બતાવી બધા નિવૃત્ત કર્મચારીઓએ. અને ખાસ કરીને તો એવું પણ કહેવામાં આવ્યું કે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વ્યસન ન રાખવા એવી ખાસ બધા નિવૃત્ત કર્મચારીઓ ભલામણ કરી અને મણવાર પરિવારે પણ આ વાતને સ્વીકારી લીધી છે તે બદલ પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.